શનિ રવિ પરિવાર સાથે વતન જવા માંગતા સચિન દીક્ષિતને પ્રેમિકા હિનાએ પોતાની સાથે જ રહેવા કહ્યું આ જીદને લઈને બંને વચ્ચે ઉગ્ર થઈ થઈ અને પણ આવીને સચિન દીક્ષિતે હિનાનું ગળું દબાવીને હત્યા કરી નાખી અને લાશને બેગમાં પેક કરીને રસોડાના પ્લેટફોર્મ પર મૂકી દીધી હિનાની હત્યા કર્યા બાદ સચિન દીક્ષિત શિવાંશને લઈને ગાંધીનગર આવ્યો અને પેથાપુર ગૌશાળાના આંગણે શિવાંશને ને ત્યજી દીધો ત્યારબાદ સચિન પોતાના પરિવાર સાથે વતન જવા રવાના થઈ ગયો બે દિવસ પહેલા છોકરાએ એના પરિવાર સાથે વતન જવાનું હતું જેથી છોકરીએ એનો વિરોધ કરેલો કે તું આ વતન જવાનું રહેવા દે અને તું મારી સાથે જ રહે હંમેશા માટે એ બાબતમાં બંનેને ખૂબ મોટો ઝઘડો થયો અને ઝપાઝપી થઈ અંતે છોકરાએ સચિને એની પત્ની હિના ઉર્ફે મહેંદી પેથાણીને ગળું દબાવી અને એનું મર્ડર કર્યું મર્ડર કરીને એની લાશને એક બેગમાં પેક કરી અને રસોડામાં મૂકી દીધી પ્લેટમાં અને બાળકને સાથે લઈ અને એ અમદાવાદ આવવા નીકળી ગયો ગાંધીનગર અહીંયા આવી અને એણે જે ગૌશાળા સ્વામિનારાયણ ગૌશાળા છે ત્યાં પગથિયા પર બાળકને મૂકી દીધું હવે જો હિનાની હત્યા અને શિવાંશને ને તરછોડવાના સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ તો શુક્રવારે બપોરે ત્રણ વાગ્યે હિના અને સચિનનો સાથે રહેવાની વાતને લઈને ઝઘડો થયો ઝઘડામાં બંને વચ્ચે ખૂબ ઝપાઝપી થઈ જેમાં સચિનના હાથ ઉપર હિનાના નખના ઉજરડા પડી ગયા હિનાના નખ વાગતા ઉશ્કેરાયેલા સચિને બપોરે સવા ત્રણ વાગ્યે હિનાનું ગળું દબાવીને હત્યા કરી નાખી ત્યારબાદ લાશને બેગમાં પેક કરીને રસોડાના પ્લેટફોર્મ પર મૂકી દીધી એ પછી સચિન શિવાંશને લઈને કારથી ગાંધીનગર આવવા રવાના થયો ગાંધીનગર આવ્યા બાદ અંધારું થતા સચિનને ડર લાગ્યો જેથી તે વીસ મિનિટ સુધી શિવાંશને લઈને ગાંધીનગરમાં ફર્યો પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા પર બાળકને મૂકવાનો સચિને બે વખત પ્રયાસ કર્યો પ્રથમ વખત તે મૂકીને નીકળ્યો અને ડર લાગતા તે પરત લઈને નીકળી ગયો 20 મિનિટ સુધી ગૌશાળા આસપાસ ફર્યો અને ત્યારબાદ છેલ્લે બાળકને આવેલા અને સચિને બે હજાર ઓગણીસ માં લીબીનમાં રહેવાનું પસંદ કર્યું બે વીસ માં શિવાંશ નો જન્મ થયો બાદમાં સચિનની જૂન મહિનામાં વડોદરા બદલી થતા તે મહેંદી અને શિવાંશ સાથે ત્યાં રહેવા ગયો હતો અઠવાડિયાના પાંચ દિવસ બંને સાથે રહેતા હતા અને શનિ રવિ સચિન પોતાના પરિવાર સાથે રહેવા ગાંધીનગર આવતો હતો બસ આ વાત જ હિનાને પસંદ ન હતી અને અવારનવાર બંને વચ્ચે ઝઘડા થતા આ બાબત બની હતી રાખવામાં આવેલું છે એના ડીએનએ સેમ્પલ લેવાની કાર્યવાહી ચાલુમાં છે અત્યારે સચિનને બાળકને તરછોડવાના ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે અને હવે બરોડા જે હીનાની ડેડ બોડી મળી છે એમાં ખૂનનો ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે